વેલકમ બેક. બ્રેક બાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. રુઝાનબેન વસુબહેનની સાથે પહેલા જે વાત કરી હતી આપણે બ્રેક પર જતા પહેલા, તે વિશે આપ કંઈ કહેવા માંગતા હતા? હા, હું કહેવા માંગતી હતી કે વસુ આજે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે સીએમ સાહેબ આંકડા ના આપ્યા અને વસુબહેને આંકડા આપ્યા, એટલે વસુબહેને જે બધા આંકડા આપ્યા પોઝિટિવ આંકડા છે. આઈ એપ્રિશિએટ ધેટ. પણ હું કહું છું, મારી પાસે અત્યારે બીજા સ્ટેટ્સના આંકડા નથી, એટલે મારે એ સ્ટેટ્સના આંકડા નથી બોલવા. પણ કમિંગ બેક ટુ, તમે જે પોઈન્ટ ટ્વિસ્ટ કર્યો કે એકચ્યુઅલી સીએમ સાહેબ એમ કહેવા માંગતા હતા કે હું રૂરલ ને અર્બન ને જોઈન કરવા માંગતો હતો, એવું નહોતું કે હવે આપણે એ બધું ભૂલી જઈએ. સિમ્પલ વાત કરીએ કે ફ્લોર ની વુમેન, યા અગર હું હોય એઝ અ વુમેન એન્ટરપ્રિન્યોર, નાની વુમેન એન્ટરપ્રિન્યોર, તો મારે ગુજરાત સ્ટેટમાં અમારા ગવર્મેન્ટે અમારા વુમેન એન્ટરપ્રિન્યોર માટે શું કર્યું? હું પાછું રિપીટ કરું છું, અઠાના ખાખરા બનાવું છું અને હવે મારે ગ્રો કરવું છે, એટલે મારે હેન્ડ હોલ્ડિંગ માટે તો મને ઘણી કંપનીઓ મળે છે, પણ મારે પોતાના બલબૂતા પર ગ્રો કરવું છે હું નથી કરી શકતી. બીજો એક તમને સિમ્પલ, તમે જ બોલો બેન, તમે એ વખતે હતા જ વુમેન ઇકોનોમિક ઝોન, આટલા તાણ જાણથી કર્યું તો તમે લોકોએ એને શું કહેવાય, આપણે પબ્લિસિટી કરી હતી ને અમે બધા એના પેપરો ભર્યા હતા કે અમે વુમેન ઇકોનોમિક ઝોનમાં જગ્યા મળશે, અમે સાનંદમાં અમારી ફેક્ટરી બનાવશું. હવે એ પેપરોમાં શું હતું કે મારે મિનિમમ, હું ભૂલી ગઈ છું એકદમ, મિનિમમ એક્સ જગ્યા એરિયા લેવાનો, એટલે એ મને 60-70 લાખની જગ્યાનો એરિયા થાય. પછી જગ્યા ખાલી લેવાની, એ બેરન ગ્રાઉન્ડ મળે, પછી એની પર આખું બધું સર્ફેસિંગ એ કરાવતા મારે બીજા બધા જે એમ્યુનિટીઝ હોય એના 40-50 લાખ થાય. એટલે મને 1-1.25 કરોડનો મારો ખર્ચો થાય. હવે હું તો નાની એન્ટરપ્રિન્યોર, તો અને અમારા જેવા બીજા નાના એન્ટરપ્રિન્યોર ઘણા બધા, તો એને આજ સુધી કોઈ હેલ્પ થઈ જ નથી ને. ઇટ વેન્ટ ફોર અ ટોસ ધ હોલ વુમેન ઇકોન. કારણ કે તમે સાનંદમાં જે જગ્યા આપતા હતા એ બી લેન્ડ રેટ, એ ત્યાં એક્ઝિસ્ટિંગ રેટ આપ્યો હતો. એટલે બહેનો માટે, જાણે કે મેં આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરી બેન, આઈટી ઇન્ડસ્ટ્રી એટલે આગળ આવી કારણ કે એને ઇન્કમ ટેક્સના બેનિફિટ, એને બીજી સબસિડીઝ મળી, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી આગળ આવીને ઇન્ડિયા ઇઝ નોન ફોર ઇટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સિમિલરલી, અગર મેં એક એક્ઝામ્પલ આપ્યો, સિમિલરલી અગર આપણે ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ ટિક્કી ને કોસ્મેટિક પાછળ વેટ ઓછા કરવાથી એને એમનું સશક્તિકરણ ના કહેવાય, પણ તમે આવી બહેનો, અમારા જેવી નાની બહેનો માટે તમે અગર એ કરી શકો કે તમે લોકોને કંઈ સ્પેશિયલ સ્કીમ આપો જેનાથી ઉપર આવે. કારણ કે કોઈ બી બિઝનેસમાં પહેલું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે નાનેથી ચાલુ કરે છે, અમે એવા મોટા વિઝનો નથી જોઈ શકતા, અમે નાનેથી જ ચાલુ કરશું, એટલે જ્યારે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી બેન ચાલુ કરશે ત્યારે એને ઓબ્વિયસલી આ બધા ફાયદા હશે તો આગળ આવી શકશે. હવે તમે મને, તમે તો છો વુમેન સજા રજાના બેન, આ રાજ્ય સરકારની નારી ગૌરવની અનેક નીતિઓ છે, અને જ્યારે સાણંદમાં મહિલા ઝોન કર્યો છે જીઆઈડીસીમાં, ત્યારે એ બહેનોએ બહેનો માટે અલગ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. એવું નથી કે પ્લોટ આપી દો અને ધંધો શરૂ કરી દે. બેન મને જીઆઈડીસીમાં બધા મોટા મોટા ઉદ્યોગપતિઓના પ્લોટ છે. મને એવું લાગે છે કે તમે આ પ્લોટ વિશેની માહિતી નથી, અથવા તો અભ્યાસ નથી કર્યો. પેપર ભર્યું મહિલાઓ માટે, નથી રજાના બેન, તમે આવજો અમારા પાસે. સાનંદના જે નોર્મલ ભાવ કરતા મને કેટલા ટકા તમે ડિસ્કાઉન્ટ આપો? એ વાત, ના 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 ના, એ આ ચર્ચાના વિષય નથી રે સાનંદ. ના, વિમેન નો વિષય છે, મારી વિમેન નો વિષય છે, એમ્પાવર કરી, આ ચર્ચાનો વિષય, અન્ય ચર્ચાનો વિષય, નીતિ વિષય છે. નહીં નહીં નહીં, તમે એટલું કહી દો અને મહિલાઓ સ્કીમો ભરે, એમાં વુમેન ઇકોનોમિક ઝોન નું સ્પેશિયલ શું છે કે મારે બેન ઇન્વેસ્ટ કરે? મહિલાઓના ઉદ્યોગ માટેની અલગ નીતિઓ છે. શું છે? અને એના વિશે આ ઝોન આપે ડિસ્કાઉન્ટ વાળી વાત ના હોય. એક તો મહિલા માટેની વ્યવસ્થા સૌથી પહેલા આંધ્રપ્રદેશમાં થયો હતો ને, એમાં બહેનોને આવા આ બધા એઝ અ લેડીઝ લાભ મળે છે, જે અત્યારે બેન ભલે કે આપે છે, એક ઇન્સેન્ટિવ મળી નથી શક્યા. 500 કરોડ રૂપિયા ની ખોટ ખાઈને સરકારે બહેનોના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે તમે મારી બહેનોને કહો છો કે 500 કરોડનો ખર્ચો કર્યો, કોઈ પોતાનો પર્સનલ યુઝ માટે 550 કરોડના સ્ટેટના પૈસા યુઝ કરે એનું કઈ નહીં, ને મારી બહેન માટે ખાલી 500 કરોડ છે.
રુઝાનબેન એવું કહે છે કે મારા જેવી નાની એન્ટરપ્રિન્યોર બરાબર, તો મારે એમને પૂછવું છે કે તમે ગામડામાં જાઓ ત્યાં પેલી હસ્તકલા કરે છે, કોઈ નાની વસ્તુ બનાવે છે, આવી આ બહેનોને મારે શું કહેવું? જો તમે તમારી જાતને નાની કહેતા તો મારે આવું સરકારે સરકારે પહેલે ધ્યાન એને આપે છે, સરકારે આવી ગામડામાંથી બહેનોનું ધ્યાન વધારે આપવું જોઈએ. તમે તો સરકારે આપણે નક્કી ના કરી શકીએ સાહેબ ત્યાં શું બોલું શું બોલું ના બોલું નક્કી કરે છે, કારણ કે નક્કી કર્યું કારણ કે એમને જે આદિવાસીની બહેનો લિજ્જત પાપડ માં ખોટી વાત છે, ટ્રાઇબલ વુમેન વેર નોટ ઇન લિજ્જત પાપડ, લિજ્જત પાપડ વોઝ ફાઉન્ડેડ ઇન બોમ્બે નોટ બાય આદિવાસી ઓર ટ્રાઇબલ વુમેન, સો એ લોકોને રાઇટર નથી કરે પાપડ માણે આપણું જે માણે ચોક છે ને ત્યાં એની પહેલી ઓફિસ લિજ્જત ટ્રાઇબલ વુમેન નહોતી, એમણે ટ્રાઇબલ વુમેન નહોતી, ટ્રાઇબલ વુમેન છે ટ્રાઇબલ એ પાપડ ભણવામાં મદદ કરી છે, એ તો પેલી ગાયોનું દૂધ દૂધ પીતા આપણી બિચારી બહેનો જે દૂધ બનાવે ટિફિને બાંધે ફાર્મિંગ કરે અને પતિ નો માર બી ખાય, એક તો આપણી બહેનની ઓળખ છે, એના માટે સમાજની વિચારધારા બદલવી પડે, કાયદા બનાવે એઝ એ સોસાયટી આપણે આપણી વિચારો બદલવા પડે. ઓવરઓલ આખા મુદ્દાની અંદર કઈ ત્રુટીઓ હતી કે જે તમારા હિસાબે હતી કે જે